એટલે ત્યારે એ સાધન સ્વરૂપે આપણને સામાજિક નિયંત્રણ જે છે એ જોવા મળે છે. એ પછીનું લક્ષણ જોઈએ તો સામાજિક નિયંત્રણ એ ઔપચારિક અને અનૌપચારિક એ બંને સ્વરૂપે જોવા મળે છે. મનુષ્ય જન્મે છે તો પહેલાં આપણે ઔપચારિક સ્વરૂપ લઈ લઈએ કે જે મંડળ છે, શાળા છે, કોલેજો છે, ઓફિસો છે, સંગઠનો છે કે કોઈપણ જગ્યાએ મનુષ્ય જ્યારે પોતે એનું સભ્યપદ મેળવે ત્યારે તેને નિશ્ચિત કરેલા ધોરણો, મંડળના આયોજિત સ્વરૂપના નીતિ નિયમો અથવા તો એની રીતો, વર્તનની રીતો એ મનુષ્યએ શીખવી પડે છે અને એના પ્રમાણે એને વર્તન કરવું પડે છે. એટલે ફોર્મલ ઔપચારિક રીતે જ આપણે એને આત્મસાત કરીએ છીએ અને એની અંદર જ એ નિયમો પ્રમાણે જ આપણે જીવન જીવીએ છીએ. પણ સામાજિક નિયંત્રણની અનૌપચારિક સ્વરૂપે પણ જોવા મળે છે. તો આ અનૌપચારિક સ્વરૂપ મીન્સ કે રિવાજ, લોકરીતિ, લોકનીતિ, ધર્મ, ફેશન, આ બધા જ સ્વરૂપો કેવા છે? અનૌપચારિક છે. કે જે મનુષ્ય કુટુંબ સંસ્થામાં જ્યારે જન્મ લે છે ત્યારે બાળપણથી નાના નાના હોય ત્યારથી જ એને ધીમે ધીમે શીખવવામાં આવે છે, આત્મસાત કરવામાં આવે છે અને પરિણામે એ ધીમે ધીમે સમાજીકરણ દ્વારા, આદતીકરણ દ્વારા, આંતરિકરણ દ્વારા આપણા સ્વની અંદર તે ઉતરે છે. પરિણામે તે લાદેલું હોય એવું આપણને લાગતું નથી, તે સહજતાથી આપણે અનૌપચારિક જે નિયંત્રણ છે એને સહજતાથી આપણે અનુસરીએ છીએ. એમ કે સવારે પૂજા કરવી જોઈએ, પછી નાનપણથી જ માતા પિતા શીખવશે ખોટું ન બોલાય, ચોરી ન કરાય, સ્કૂલમાં કોઈ બીજા બાળકની વસ્તુ હોય એ પૂછ્યા વિના ન લેવાય, તો ખોટો અપરિગ્રહ ન કરાય, સત્યનું પાલન કરવું જોઈએ. તો આ બધું બાબત નાનપણથી જ આપણે સમાજીકરણ દ્વારા શીખીએ છીએ. ધર્મના નિયમો છે, નીતિ નિયમો છે, એ ઉપરાંત એની નિયમાવલીઓ છે એ ધીમે ધીમે શીખીએ છીએ, આત્મસાત કરીએ છીએ. તો આ બધી લોકરીતિ, લોકનીતિ એ સહકારભર્યું સારું જીવન માટે, જીવન જીવવા માટે આપણે વિકસાવેલી છે. એટલે અનૌપચારિક પ્રકારનું જે સામાજિક નિયંત્રણ જે છે એ ક્યારેય આપણને લાદેલું હોય એવું લાગતું નથી, એ સહજતાથી, સરળતાથી આપણે અનુસરીએ છીએ અને એનું બહુ વધારે સારા પડતું આપણે પાલન કરવામાં આવે તો એના બદલે આપણને બદલો આપવામાં આવે, માનચાંદ આપવામાં આવે છે, પ્રતિષ્ઠા આપવામાં આવે, મેડલ આપવામાં આવે અથવા તો આપણી પ્રશંસા પણ કરવામાં આવે છે. અને જો વ્યક્તિ સમાજમાં તેની વિરુદ્ધ વર્તન કરે અનૌપચારિક સ્વરૂપના નિયંત્રણનું તો એની ટીકા થાય, હાંસી થાય, નિંદા થાય અથવા તો એને સમાજની બહાર મૂકવામાં આવે એવી પણ જોગવાઈ થયેલી હોય છે. પણ આ બધું કેવું છે? અનૌપચારિક સ્વરૂપે થાય છે, સહજતાથી થાય છે. તેમ છતાં વ્યક્તિ ભયથી પણ એનું એ સામાજિક અનૌપચારિક સ્વરૂપનું જે નિયંત્રણ છે તેને અનુસરે છે. એને એવું કાંઈ પણ નાની વસ્તુ થશે તો વિચારશે કે સમાજ શું કહેશે, લોકો શું કહેશે, જ્ઞાતિ સમુદાય શું કહેશે અથવા તો કુટુંબ, આપણા કુટુંબના લોકો શું વિચારશે. આ બધી બાબતો એ ધીમે ધીમે આત્મસાત કરે છે અને આ બધું વિચારણા, આ બધી બાબત અનૌપચારિક સ્વરૂપના સામાજિક નિયંત્રણમાંથી આવે છે. અને ઔપચારિક નિયંત્રણ આપણે આગળ જોઈ ગયા પ્રમાણે કે શાળા, કોલેજો, મંડળો, જે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ પોતે નોકરી માટે જાય તો ત્યાં એ પ્રકારને જે સંગઠન હોય એ સંગઠનની સંરચનાઓ, એ બધાની નિયંત્રિત થયેલી એક નિયમબદ્ધ નિયમાવલી, નીતિ નિયમો અને નિશ્ચિત કરેલા ધોરણો છે એ પ્રકારનું હોય છે. એટલે ઔપચારિક હોય, પરિણામે એ લાદેલું હોય, નક્કી થયેલું હોય છે અને એના વિરુદ્ધ વર્તન કરનારને નિશ્ચિત કરેલી યોગ્ય સજા પદ્ધતિ જે છે તેના દ્વારા તેને સજા કરવામાં આવે છે. તો ટૂંકમાં સામાજિક નિયંત્રણ એ ઔપચારિક અને અનૌપચારિક એ બંને સ્વરૂપે જોવા મળે છે. પછીનું લક્ષણ આવે છે કે સામાજિક નિયંત્રણ એ પ્રત્યક્ષ અને પરોક્ષ એ બંને સ્વરૂપનું હોય છે. તો પહેલાં આપણે જોશું પ્રત્યક્ષ સ્વરૂપ. તો સામાજિક નિયંત્રણનું પ્રત્યક્ષ સ્વરૂપ મીન્સ કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સામાજિક નિયંત્રણની વ્યવસ્થા, વ્યક્તિ જૂથ વચ્ચે, જૂથ અને વ્યક્તિ, જૂથ જૂથ વચ્ચેની, તો એમાં મનુષ્ય પોતે
અન્ય મનુષ્યની પ્રત્યક્ષ હાજરી, એ પ્રત્યક્ષ એની નોંધ લઈને ટીકા, મશ્કરી, નિંદા અથવા તો હસી મજાક થશે પોતાની અને એને ઉતારી પાડવામાં આવશે એવી ભાવનાથી પ્રેરાઈને એ પ્રત્યક્ષ રીતે એ સામાજિક નિયંત્રણનો પોતે અનુભવ કરે છે અને એને પ્રમાણે એને અનુસરે છે, નિયંત્રિત પોતાના વર્તનને નિયંત્રિત રાખે છે અને એ જ રીતે એ સીધું સાદું જીવન જીવે છે. જ્યારે આજના અત્યંત આધુનિક શહેરી અને વિકાસ પામેલા સમાજમાં આજે પરોક્ષ સ્વરૂપનું પણ સામાજિક નિયંત્રણ આપણને જોવા મળે છે. તો પરોક્ષ સ્વરૂપનું સામાજિક નિયંત્રણ મીન્સ કે શિક્ષણ, પ્રચાર, લોકમત, આ બધી બાબતો જે છે એ કેવી છે? પરોક્ષ સ્વરૂપનું સામાજિક નિયંત્રણ છે કે જે મનુષ્ય પોતે આ આધુનિક યુગમાં, ઝડપી યુગમાં, સ્પર્ધાત્મક યુગમાં જોવે છે, અનુભવે છે અને શીખે છે. આ પછીનું લક્ષણ આવશે, સાતમું લક્ષણ સામાજિક નિયંત્રણનું, કે તે વિધેયાત્મક અને નકારાત્મક બંને સ્વરૂપનું હોય છે. તો સામાજિક નિયંત્રણ એ વિધેયાત્મક કઈ રીતે? તો સામાજિક નિયંત્રણ એ નિશ્ચિત નક્કી થયેલી સજા પદ્ધતિ છે, એને ખબર છે. પરિણામે તે સારી રીતે, યોગ્ય, વ્યવસ્થિત, નિયંત્રિત રીતે સામાજિક ધોરણોની નક્કી થયેલી જે હદમર્યાદા છે, લક્ષ્મણ રેખા છે, એની અંદર સારી રીતે રહીને એ પોતે જીવન જીવે છે, પ્રયત્ન કરે છે. તો પરિણામે એને માન, ચાંદ, બદલો, પ્રતિષ્ઠા, બહુમાન વગેરે આપવામાં આવે છે અને પરિણામે આવા પ્રકારના ની વર્તન પદ્ધતિ અને ટકાઉપણાને લીધે સમાજના લોકોને મનમાં તે શ્રદ્ધા જન્માવે છે. એટલે કે એક પ્રકારની પોતાપણાની, વફાદારીપણાની ભાવના જન્માવે છે, કે દેશ પ્રત્યેની વફાદારી, જેમ કે પોતાના સમુદાય પ્રત્યેની વફાદારી. તો એ બધી બાબતો આ વિધેયાત્મક સ્વરૂપના સામાજિક નિયંત્રણમાંથી જન્મે છે અને તે મનુષ્ય ધીમે ધીમે પોતાના સમુદાયમાંથી તે સહજ રીતે આત્મસાત કરે છે. હવે નકારાત્મક સ્વરૂપનું, કે જ્યારે નકારાત્મક સ્વરૂપનું સામાજિક નિયંત્રણ કેવું છે? કે જેમાં તે ઉલ્લંઘન કરે છે, એની બહાર જાય છે, તેથી ટીકા, મશ્કરી, સજા અને જો વધારે સારી રીતે જોઈએ તો કાયદો, કાનૂન દ્વારા જો એનો ભંગ થયો હોય તો કાનૂનને તો હંમેશા સત્તાનું હિંસક પીઠબળ રહેલું હોય છે. તો આ સત્તાના હિંસક પીઠબળને પરિણામે શું થાય છે? કે એને નિયંત્રિત થયેલી જોગવાઈ પ્રમાણે સજા થાય છે, જેલ, કારાવાસ, દંડ, દેહાંત દંડ ત્યાં સુધીની સજા પણ તેને કરવામાં આવે છે. તો એ આપણને સામાજિક નિયંત્રણનું એક નકારાત્મક સ્વરૂપ જોવા મળે છે. આમ સામાજિક નિયંત્રણ એ વિધેયાત્મક એટલે કે હકારાત્મક સ્વરૂપનું અને નકારાત્મક સ્વરૂપનું એટલે કે નેગેટિવ, એ બંને સ્વરૂપનું જોવા મળે છે. હવે આપણે સામાજિક નિયંત્રણના જુદા જુદા જે આઠ એક સાધનો છે એના પર દ્રષ્ટિપાત કરીશું. સૌથી પહેલું વહેલું રહેશું લોકરીતિ. જો લોકરીતિ, લોકનીતિ, રિવાજ, ધર્મ, ફેશન, સાંસ્કૃતિક મૂલ્યો, સામાજિક નિષેધો, આ બધા જે સામાજિક નિયંત્રણના સાધનો છે એ બધા અનૌપચારિક છે અને એ સહજ રીતે આપણે શીખીએ છીએ, બિન આયોજિત છે અને તે વિચિત્ર રીતે એની મેળે ઓટોમેટિક સ્વયં જન્મે છે. જ્યારે કાયદો જે છે એ એક જ એવું સાધન છે કે જે ઔપચારિક છે, નિયંત્રિત છે, તેનું ઘડતર કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે સૌથી પહેલાં વહેલા લોકરીતિની સમજ મેળવીશું. તો લોકરીતિ માટે વિલિયમ નામના, વિલિયમ ગ્રેમ્સ સમનર નામના વિદ્વાને 1907માં સૌપ્રથમ ફોકવેઇસ એવો શબ્દ આપ્યો. તો આ લોકરીતિ કઈ રીતે અસ્તિત્વમાં આવી? તો પ્રકૃતિના પરિવ્યવસ્થામાં શરૂઆતમાં તો બળવાનના બે બળીઓ હોય એ શાસન કરે એ પરિસ્થિતિ હતી. પછી લીવ અને લેટ લીવ એટલે જીવો અને જીવાદોની પરિસ્થિતિ આવી. પછી ત્રીજી વિચારસરણી એવી આવી કે મનુષ્યએ સારી રીતે જીવવું હોય
તો દરેક મનુષ્યએ સહકારમય સમજણથી પરસ્પર સહકાર કેળવીને જીવન જીવવું જોઈએ. તો આ સહકાર કેળવવાની અને એના જે પ્રયત્નો હતા તેના દ્વારા એ પોતે પોતાની જરૂરિયાતને પરિપૂર્ણ કરવા પ્રયત્ન કરવા લાગ્યો. તો એ જરૂરિયાતને પરિપૂર્ણ કરવાનો જે પ્રયત્ન કરતો હતો એ પ્રયત્નોમાંના પૈકીનો એક પ્રયત્ન છે તેના દ્વારા એની જરૂરિયાત સારી રીતે સરળતાથી પૂર્ણ થઈ, એટલે પરિણામે એને બીજી વાર કરે, એ ત્રીજી વાર કરે, અને વારંવાર કરતાં એ ધીમે ધીમે એ આત્મસાત થઈને એ એક આદત બને કે ટેવ બની જાય છે. અને એ આદત અને ટેવ બનવાને પરિણામે શું થયું કે તે સમગ્ર સમાજમાં એ ફેલાવા લાગ્યો. કારણ કે એક મનુષ્ય બીજા મનુષ્યને કે આ સહજતાથી આનાથી જરૂરિયાત સંતોષાય છે, તો એ ધીમે ધીમે પ્રસરણ પામ્યું અને એક મનુષ્યથી બીજા મનુષ્યમાં, એક સમાજમાંથી બીજા મનુષ્યમાં તે ફેલાય છે. તો આ બધી બાબતો ટેવનું પ્રસરણ છે, આદતનું જે પ્રસરણ છે તેમાંથી લોકરીતિ જે છે એ જન્મ લે છે. ખૂબ જ સરળતાથી આપણે જોઈએ તો કે લોકરીતિ મીન્સ કે લોકોની રીતિ, અથવા તો એ શાબ્દિક રીતે બસ્ટીડે કહ્યું કે લોકોની રીતિ જરૂરિયાત સંતોષવા માટે, આંતરક્રિયા કરવા માટે, પોતાનું ધ્યેય પરિપૂર્ણ કરવા માટે, જીવન સારી રીતે જીવવા માટે અને સમગ્ર જીવનનું સારું સંચાલન કરવા માટે થઈને જે જીવન જીવવાની રીતો વિકસાવવામાં આવે છે તેને લોકરીતિ કહેવામાં આવે છે. પરિણામે મેકાઈવર અને પેજ નામના વિદ્વાન કહે છે કે લોકરીતિ એ સમાજમાં સ્વીકાર્ય પદ્ધતિ છે, સ્વીકાર્ય જીવન જીવવાની અથવા તો સ્વીકૃત જીવન જીવવાની વર્તનની તે રીતો છે. ટૂંકમાં સ્વીકૃત વર્તનની રીતો એટલે લોકરીતિ. કે જેમ કે દાખલા તરીકે આપણે જતા હોય તો સામેથી કોઈ ઓળખીતી વ્યક્તિ આવે તો વડીલ હશે તો તરત જ સરળતાથી આપણે એને પગે લાગીશું, અથવા આપણી સમકક્ષ વ્યક્તિ હશે તો હાય હેલો કહીશું, અથવા હસ્તધનુન કરશું, અથવા નમસ્કાર કરીશું. તો આ બધી બાબતો કેવી છે, લોકરીતિ છે, કે જે ટેવ દ્વારા, આદત દ્વારા, સમાજીકરણ દ્વારા આપણે શીખ્યા હોઈએ છીએ. અમુક તહેવારો આવશે ત્યારે આપણે અમુક પ્રકાર, દિવાળી હશે તો ત્યારે સાલ મુબારક કહેવા જઈશું, ઈદ હશે તો ઈદ મુબારક કહેવા જઈશું, મંદિરે આપણે પૂજાને પ્રાર્થના કરવા જઈશું, પછી અજાણતા જ આપણે આપણું સ્વસૂચન કરીશું કે નહીં આવતીકાલથી મારા હવે નિયમિત થઈ જવું છે. પરીક્ષા નજીક હશે તો વિદ્યાર્થી પોતાને સ્વસૂચન કરશે કે ના આવતીકાલથી મારે આટલા કલાક તો વાંચવું જ જોઈશે. તો ધીમે ધીમે કેવું છે કે આ બધી બાબતો જે છે એ લોકનીતિ કે રીતિ દ્વારા તે શીખે છે. કે અમુક સમાજમાં કેવું હોય કે પુરુષોએ પાઘડી પહેરવી ફરજિયાત હોય, જ્યારે અમુક સમાજના પુરુષો છે એ ઉઘાડું માથું રાખે છે, પાઘડી કે એવું કશું પહેરતા નથી. અમુક સમાજમાં સ્ત્રીઓ છે એમાં માથે ઓઢવાની હવે પ્રથા કે રીત આજે પણ જોવા મળે છે, જ્યારે અમુક સમાજમાં એવું જોવા મળતું હતું નથી. તો આ બધું કેવું છે કે એમાં બદલાવ કે ઠહેરાવ અથવા તો અલગ અલગ સ્વરૂપનું પરિવર્તન હંમેશા જોવા મળતું હોય છે. પણ લોકરીતિ છે એ મહદ અંશે લાંબા ગાળા સુધી તે જળવાઈ રહે છે. કે જેમ કે લગ્ન પ્રસંગે જમણવાર, મૃત્યુ પછી અમુક લૌકિક ક્રિયાઓ, પછી એ ઉપરાંત એ જમણવા, એ લગ્ન પછીનું જે કારજ કરે એ તો એ આ બધું કેવું છે કે વર્ષોથી લોકરીતિ સ્વરૂપે જળવાઈ રહ્યું છે. આમ લોકરીતિના મહત્ત્વના લક્ષણ તરીકે આપણે જોઈએ તો કે લોકરીતિ એ કેવું છે, પ્રમાણભૂત વર્તનની આપણી રીત છે. પછી એનું બીજું લક્ષણ છે કે એ સ્વયંભૂ આપોઆપ જરૂર મનુષ્યની જરૂરિયાતની પરિપૂર્તિમાંથી તે અસ્તિત્વમાં આવેલું છે. એ ઉપરાંત એની અંદર લાગણીની એટલી બધી તીવ્રતા નથી, પણ છતાં પણ મનુષ્ય એનું પાલન વૈચારિક કે અવૈચારિક રીતે કરે જ છે. કે લગ્ન પ્રસંગે જમણવાર કરવો જોઈએ એટલે વિચારશે કે ના કરવો પડે એટલે કરે છે. તો ટૂંકમાં લોકરીતિ છે એ કેવું છે, એક નિશ્ચિત થયેલી મનુષ્યના જીવનમાં ઘડાયેલી એક પ્રકારની રીત છે. અને તે કેવું સંચયાત્મક છે. કોઈ અમુક સમુદાયમાં અમુક લોકો એને હળવોપણે એમ કે અનુસરણ કરે, કોઈ એકદમ સ્ટ્રિક્ટલી એને ફોલો કરતા હોય, તો દરેક જગ્યાએ એ અસાપેક્ષ બાબત છે,
મનુષ્ય પોતે એનું અર્થઘટન કઈ રીતે કરે છે અને એ કઈ રીતે એને અનુસરે છે એના ઉપર એ જળવાયેલું છે. ટૂંકમાં લોકરીતિનો ખ્યાલ છે એ કેવો છે, સહજ છે, અને મનુષ્ય એ પોતે એ સહજતાથી આત્મસાત કરે છે. અને લોકરીતિના આ અનુસરણમાંથી જ સમાજ વ્યવસ્થા ટકી રહે છે અને જળવાઈ રહે છે. હવે એ પછીનું સાધન આવશે લોકનીતિ. તો લોકનીતિ મીન્સ કે લોકરીતિનું જ એ બીજું સ્વરૂપ છે. પરિણામે હોટન અને હન્ટ કહે છે કે લોકરીતિ અને લોકનીતિ એ બંને એક જ પ્રકારના પ્રકારો છે, એક જ જાતના પ્રકારો છે. પણ લોકનીતિમાં કેવું છે કે જે નીતિ સાથે, નૈતિકતા સાથે, એ કેવા નૈતિક મૂલ્યો સાથે, નૈતિક ધોરણો સાથે સંકળાયેલો ખ્યાલ છે. અને નૈતિક ધોરણો હંમેશા કેવું છે કે એનું ફોલો એ સમાજમાં મસ્ટ ગણાય છે, એનું ઉલ્લંઘન ક્યારેય થઈ શકે નહીં. કે અને આ લોકનીતિ એ ઉચિત, અનુચિત, યોગ્ય, અયોગ્ય, સાચું, ખોટું એ બધી બાબતોને ના ખ્યાલ સાથે તે સંકળાયેલું છે. એટલે હેઝ, હેવ નોટ, આ થાય, આ ન થાય, એ બધી બાબતો લોકનીતિ દ્વારા આપણે ફોલો કરીએ છીએ. લોકનીતિ માટે મોર્સ શબ્દ વપરાય છે. એટલે મોર્સ આર બિલીફ્સ ઓફ ઇન ધ રાઇટનેસ એન્ડ રોંગનેસ ઓફ ધેટ. એટલે રાઇટનેસ શું છે, રોંગનેસ શું છે, એ આપણા વર્તનમાં લોકનીતિ દ્વારા આપણે પ્રતિબિંબિત કરીએ છીએ. આપણા બિહેવિયર પેટર્નની અંદર લોકનીતિ દ્વારા આપણે એ દર્શાવીએ છીએ કે માતા અને પુત્ર, ભાઈ અને બહેન, પિતા અને પુત્ર, પુત્રી, એના વચ્ચે ક્યારેય લગ્ન થઈ શકે નહીં, કારણ કે એ નૈતિક મૂલ્ય છે. અને એ દરેક સમાજ અને સમુદાય છે એ હંમેશા સ્ટ્રિક્ટલી તેને ફોલો કરે છે. એટલે અમુક મૂલ્યો કેવા છે કે જે નીતિ સાથે બેઝિક સમાજના કન્સેપ્ટ છે, કે એને પરિણામે સમાજ છે એ જળવાઈ રહે છે, અને પરિણામે તેને મસ્ટ બિહેવિયર, યોગ્ય પ્રકારનું મસ્ટ બિહેવિયર કહેવામાં આવે છે. કારણ કે લોકનીતિ જે છે એ જૂથ જીવનમાં સ્વીકૃતપણે આપણને સારા સારનો વિવેક આપે છે, શું યોગ્ય શું અયોગ્ય, ઉચિત અનુચિત વસ્તુ શીખડાવે છે, અને તેમાંથી જ આપણામાં વફાદારી, પ્રમાણિકતા, જવાબદારી, બહાદુરી, ઉદ્યમીપણું એ પ્રકારના